कोरोना नो कहर यथावत। साबरकांठा जिला मंगलवार आवेला रिपोर्ट मुजब वधु 13 कोरोना पॉजिटिव के सामे आव्या छे। जेम हिम्मतनगर शहर में एलआईसी नी ऑफिस में बाजूनी विस्तार में आवेला 70 वर्षीय महिला नो कोरोना पॉजिटिव रिपोर्ट आव्यो छे। पोलिस क्वार्टर में 29 वर्षीय युवक नो पण कोरोना पॉजिटिव रिपोर्ट आव्यो छे। सहकारी जिन विस्तार में 25 वर्षीय महिला नो अने रॉयल पार्क सोसायटी में 66 वर्षीय महिला नो पण कोरोना पॉजिटिव केस आव्यो छे। वकारिया रोड विस्तार में 40 वर्षीय पुरुष, पोलो ग्राउंड में 52 वर्षीय पुरुष नो कोरोना पॉजिटिव केस आव्यो छे। उपरांत तलोद तालुकाना खेरोल गाम में पण 57 वर्षीय पुरुष नो कोरोना पॉजिटिव केस आव्यो छे। मैयल गाम में 47 वर्षीय पुरुष नो कोरोना पॉजिटिव केस आव्यो छे। प्रांतिज तालुकाना पालचर में 29 वर्षीय पुरुष અને પ્રાંતિજ શહેરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં 41 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ, તપોદનવાસમાં 69 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ, ઉપરાંત ઈડર શહેરમાં પણ અમન પાર્ક સોસાયટી વિસ્તારમાં 70 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે। વડાલી તાલુકાના જીવી કોલોની વિસ્તારમાં 18 વર્ષીય યુવતીનો કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેનો પણ કોરોના પોઝિટિવ કેસ આવતા તેને સારવાર થઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આમ કોરોના વાયરસના કેસની સતત સંક્રમિતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે કોરોનાના સાબરકાંઠા જિલ્લામાં કુલ કેસ 467 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં જિલ્લામાં 354 દર્દીઓના કોરોનાથી મુક્તિ મળી છે અને તેમને દવાખાનામાંથી રજા આપવામાં આવી છે। ઉપરાંત 7 દર્દીઓના અત્યાર સુધી મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે આરોગ્ય વિભાગના આંકડા મુજબ, અને હાલમાં 106 દર્દીઓ સારવાર હેઠળ છે। આમ સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે। કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે અને ભારતની કોરોના સંક્રમિતની સંખ્યાની વાત કરીએ તો ભારતમાં 1,18,65,947 કોરોના પોઝિટિવ, જેમાંથી